એક બાળક નિર્ણય લે કે જ્યાં સુધી હું એન્જિનિયર નહીં બનું, જ્યાં સુધી મારી ડિગ્રી નહીં લઉં, ત્યાં સુધી ગમે એમ થાય કોઈ શોખ, કોઈ ભૌતિક સુખ, કોઈ પણ સમાજની શોખમાં, કોઈ પણ જગ્યાએ મનોરંજનમાં ક્યાંય ભાગ ન લેવું, જ્યાં સુધી અખંડ મહેનત કરે એ બાળકની તપસ્યા છે. તપ એટલે શું અને તપસ્યા એટલે શું? તપ નો અર્થ થાય જ્યારે તમે સમય સમયે કોઈ પણ કાર્યનો સામનો કરો છો, યા તો વાર તહેવારે ઈશ્વર ઉપાસના કરો છો, યા તો કોઈ કટકે કટકે કે ભાઈ આપણે બે દિવસ અનુષ્ઠાન કર્યું, એ તપ છે. મહિનામાં એક વાર પૂજા કરી, એ તપ છે. કોઈ મુશ્કેલી આવી, વિષમ પરિસ્થિતિ આવી, છતાં ધર્મને તમે ન ચૂક્યા, એ તપ છે. ટૂંકમાં હરેક કાળમાં ઈશ્વરને ન ચૂકવું, પોતાની વફાદારીને ન ચૂકવી, પોતાની નિજતાને ન ચૂકવી, પોતાના ધર્મને ન ચૂકવો, એ તપ છે. ત્યારે તપસ્યા, તપસ્યાનો અર્થ થાય કોઈ પણ કાર્યમાં, કોઈ પણ માર્ગમાં એક નિયમ સાથે અખંડ જોડાઈ જવું, કે ભાઈ 12 વર્ષ સુધી ગમે એમ થઈ જાય એક અનાજનો દાણો ખાધા વગર હું ઈશ્વરને યાદ કરીશ. તપસ્યા, રનિંગ, એક ધારું કોઈ વસ્તુનો સ્વીકાર કરી અને અંત સુધી ઈશ્વર પ્રાપ્તિ સુધી જેમાં પાછું જ ન પડવું, જીવીશ ત્યાં સુધી. એક વ્યક્તિને ભોજન કરાવીશ, યા તો આટલી કલાક ભજન કરીશ, એને તપસ્યા કહેવાય. તપસ્યાનો અર્થ થાય જે બેલેન્સમાં, જે યાત્રામાં તમે વધઘટ ન થાવ. અને તપનો અર્થ થાય કલાક બે કલાક કરીએ, પછી મહિનો દિનો કરીએ, વાર તહેવારે કરીએ, પછી નો કરીએ, સમય સમય કરીએ, પછી નો પણ કરીએ, એ તપ છે. તપમાં પણ એક આધ્યાત્મિક ઉન્નતિ છે, શિકાર છે, માર્ગતા છે, અનુભૂતિ છે. પણ તપસ્યા તો અનુભૂતિ જ છે. પેલામાં જવલે જવલે, ભાગે ભાગે, કટકે કટકે આવે છે તપમાં, ત્યારે તપસ્યામાં કટકા નથી, અખંડ છે. પાર્વતીએ તપસ્યા કરી, તપ કર્યું એવો શબ્દ તો વાપરે છે, બાકી વપરાય નહીં. તપસ્યા કરીનો અર્થ થાય જેણે 3000 વર્ષ મહાદેવને યાદ કર્યા. જ્યારે ભગવાન શંકર પ્રાપ્ત થયા, ઈશ્વરની પ્રાપ્તિ થઈ, ત્યારે પાર્વતી પાછા ફેર્યા. જે સિદ્ધિને પ્રાપ્ત કરવી હોય એ ન થાય ત્યાં સુધી અખંડ ગતિ રહેવું, એને તપસ્યા કહેવાય, તપસ્યા કહેવાય, સરિતાર તપસ્યા. અને તપ ત્યારે જ્યારે કે ભાઈ ચૈત્ર માસ આવ્યો તો 11 દી તપ કર્યું, ફલાણો આમ કર્યું તો 2 દી તપ કર્યું, આપણે કોઈ નહીં, ભાઈ હું તારી ક્યાંનો રાહ જોઉં છું, એ તપ. ટૂંકમાં કટકો થાય તો તપ છે, અને જીવન પર્યંત તપસ્યા છે. તપસ્યામાં હઠયોગ તો ન કહેવાય, પણ એક સંકલ્પ જરૂર કહ્યા, એક મંજિલની પ્રાપ્તિ સુધી પાછું ન પડવું, એ જરૂર કહી શકાય. જ્યાં સુધી મને મારો લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અખંડ ગતિ કરીશ, એને તપસ્યા. પછી એવું નહીં માનતા કે શંકર ભગવાનને માનતા હો, રામને માનતા હો, અને એને મેળવવા તમે રોજ સાધના કર્યા કરો, એ જ તપસ્યા કહેવાય. સંસારમાં હરેક ચીજ માટે તપસ્યા છે. એક બાળક નિર્ણય લે કે જ્યાં સુધી હું એન્જિનિયર નહીં બનું, જ્યાં સુધી મારી ડિગ્રી નહીં લઉં, ત્યાં સુધી ગમે એમ થાય હું કોઈ શોખ, કોઈ ભૌતિક સુખ, કોઈ પણ સમાજની શોખમાં, કોઈ પણ જગ્યાએ મનોરંજનમાં હું ક્યાંય ભાગ ન લઉં, જ્યાં સુધી હું એક શ્રેષ્ઠ એન્જિન ન બની જાઉં, ત્યાં સુધી અખંડ મહેનત કરે, એ બાળકની તપસ્યા છે, એ વિદ્યાલયમાં છે. પછી એન્જિનિયર બનવા માંગતો હોય, કોઈ અધિકારી બનવા માંગતો હોય, કોઈ ડોક્ટર બનવા માંગતો હોય, કોઈ પણ માર્ગમાં હોય, અખંડ જેને પ્રાપ્ત કરવા માટે, જે મંઝિલને પામવા માટે એક માણસ તનતોડ મહેનત કરે છે, બિન સ્વાર્થે, તો એને તપસ્યા કહેવાય. સંસારમાં કોઈ પણ માણસ સાચું જીવતો હોય ને,
કે ગમે એમ થાય, ભલે ગમે એ થાય, બાકી ખોટું તો નહીં થાય મારાથી. એને તપસ્યા કે તપ, જરૂર પડે તો ખોટું કરી નાખ. અત્યારે તો સાચું જ બોલી, પણ ક્યારેક કડે છેડ્યા હોય તો બોલી નાખી ખોટું, કટકો થાય વિચારમાં.